પરિવાર જુઓ કેવો પવિત્ર, અને આખો પરિવાર પૂજાય, જેનો બાપ પૂજાય, જેની માં પૂજાય, પોતે પૂજાય, પોતાની પત્ની પૂજાય, પત્ની પછી ને કહે છે એના દીકરા પૂજાય, અરે એ બધું તો પૂજાય, પણ એનું વાહન બી પૂજાય. આપણું બાઈક લઈને નીકળ્યા હોય તો સોસાયટી ના કે કોઈ ચલ્લો ના કરે, અને એનું ઉંદેડી નીકળ્યો તો હાર પહેરાવે પહેરાવે કે નહીં, એના વાહન જ પૂજાય, ઘરેણા પૂજાય. વિચાર કરો શિવજી નું ઘરેણું શું. હનુમાન દાદા બે બળબુદ્ધિ આપે, પણ એના ચરણ માં ગયા પછી બુદ્ધિ લીધા પછી આપણી બુદ્ધિ બગડે, બહુ વારે વારે બગડે. પડોશી મોટું ટીવી લાવે તો આપણી બુદ્ધિ બગડે, બાજુવાળો ટીવી લાવે તો આપણી બુદ્ધિ બગડે, એમ બુદ્ધિનો સદુપયોગ થાય તો જ, બાકી દુરુપયોગમાં તો ભગવાને રાજી નથી. હમણાં હનુમાન દાદાના દર્શન કરવા એક જણો ગયો ને, તો હનુમાનજી એને ઝાંપામાંથી વળાવવા ગયા, અને પેલો એવો નરમ થઈ ગયો, માં મારા બાપ, એ હનુમાનજી તમે તો રામના નોકર કહેવા, મને ઝાંપામાંથી મેલવા ના આવે. હનુમાનજી કે ગલડ કટા તને એટલે મૂકવા આવું છું કે તું કોઈના જૂતા ના ચોરી જાય. તને બુદ્ધિ તો હારી મળી છે, પણ એના દુરુપયોગ આગ્રહ છે. સદુપયોગ કરે તો માણસને આજે પણ ભગવાન રમવા આવે ભાઈ, પણ માણસ બુદ્ધિનો દુરુપયોગ વધારે કરે છે, એટલે આ સમાજને અત્યારે દુઃખ છે. ગણપતિ દાદો એમની માનું નામ મેના, સાંભળજો આખો પરિવાર ભવ્ય પરિવાર છે. પાંચ ચાંદલા કરીને પૂછીએ છીએ આપણે, કોમ્પ્યુટર બી લાવીએ કે ગાડી લાવીએ તો પહેલાં પાંચ ચાંદલા કરીએ છીએ. કોણ કોણ? મહાદેવજી, માતાજી, ગણપતિ, કાર્તિક, ઓખા, આખા પરિવારને યાદ કરીએ છીએ. ભલે ને વિજ્ઞાન આગળ હોય છતાંય આપણું જ્ઞાન એનાથી વધારે આગળ. ભારત તો ઋષિઓનો દેશ છે, રુદ્રાક્ષનો દેશ. બોલ્યો નાથ, પરિવાર સાથે બેઠો હોય તો કેવી મોજ હોય તમે જુઓ. નાચે ગણેશ અને નાચે હનુમાન, નાચે તમારી દીકરી એમબીએ ને, તો પેલા મૂર્તિયાથી તો આખી દુનિયા બી. Yeah.